गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे धोरण 11 विषय गुजराती जेमा गद्य 2 जेनुं नाम छे खरीमा, गद्य 2 जेनुं नाम छे खरीमा, तो तेना विषे आपणे अभ्यास करीशुं जेना लेखक छे रमणलाल वसंतलाल देसाई अने साहित्य प्रकार छे नवलिका, जे आपणे आगळना लेक्चरमां पार्ट शुरुआत करी हती। तो पार्ट आपणे स्टार्ट कर्यो हतो आगळना लेक्चरमां, हवे अधूरो पार्ट छे त्यांथी आपणे स्टार्ट करीशुं आजे। तो बोर्ड पर आपणे विरुद्धार्थी शब्द लख्या छे, ते जरा तमारे ध्यानमां राखवाना छे। पाठमां जे शब्द आवे छे ते अहीं लीधेला छे अने आ तमारे जे बोर्ड वर्क कर्युं छे ते नोटबुकमां સારા અક્ષરે લખવાનું છે। તો અતિ શબ્દ છે, અતિ એટલે કે વધારે, ઘણું બધું। તો અલ્પ, તેનો વિરોધી શું થાય છે? અલ્પ। સ્વર્ગ શબ્દ છે, તો સ્વર્ગ એનો વિરોધી થાય છે નર્ક। તીવ્ર શબ્દ છે, તીવ્રનો વિરોધી થાય છે મંદ। તીવ્ર એટલે ઝડપી, મંદ એટલે ધીમું। દેખાવડી, તો જે સુંદર દેખાવ છે તે, તો તેનો વિરોધી થાય છે કદરૂપી, ખરાબ દેખાવ। પ્રામાણિક શબ્દ છે, તો અપ્રામાણિક। સ્વીકાર, તો અસ્વીકાર। વિકટ શબ્દ છે, વિકટ તો સરળ। સ્થિર, તો અસ્થિર। તો આ થયા વિરોધી શબ્દ। ત્યાર પછી સંધિ છૂટી પાડો, જે પાઠમાં આવતા શબ્દો છે તેમાંથી સંધિ છૂટી પાડો તેવા શબ્દ છે। નિશ્ચય શબ્દ છે, તો ની હ પ્લસ ચ ય, અહીંયા વિસર્ગ છે, બે ટપકા છે તે વિસર્ગ કહેવાય છે। તો ની હ પ્લસ ચ ય, અહીંયા વિસર્ગને હ બોલાય છે, ની હ પ્લસ ચ ય। નિરુત્તર શબ્દ છે, નિરુત્તર, તો છૂટી પાડીને સંધિ આપણે શું લખીશું? ની હ પ્લસ ઉત્તર, તો આ સંધિ છૂટી પાડી છે, ની હ પ્લસ ઉત્તર। એકાંત શબ્દ છે, તો એક પ્લસ અંત, એકાંત, તો એક પ્લસ અંત। કુસુમાયુધ શબ્દ છે, પાત્રનું નામ છે ને કુસુમાયુધ, તો કુસુમ પ્લસ આયુધ, સંધિ છૂટી પડે છે, કુસુમ પ્લસ આયુધ। તો અહીંયા સંધિ છૂટી પાડતા શબ્દ આપ્યા છે જે પાઠમાં આવે છે તે। તો આપણે અધૂરો પાઠ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું। પેજ નંબર 4 ઉપર તમારે ધ્યાનમાં રાખવાનું છે કુસુમાયુધ પેરેગ્રાફ છે, કુસુમાયુધનામાં લખ્યું છે ને પ્રશ્નાર્થ કરીને, ત્યાંની નીચેનો પેરેગ્રાફ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું। તો પહેલાં ઉપરનું એક વાક્ય આપણે જરા જોઈ લઈએ કે ક્યાં સુધી આપણે ચલાવ્યું હતું। યુતિ સહજ અટકી, તેની આંખ સ્થિર થઈ, તો એ સ્થિર નજરે જુએ છે। તેને સપ્પણની સમજ નહીં પડી હોય કે શું, તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો, તરત જ સ્થિર થઈને તેણે જવાબ આપ્યો। હું તમારી મા થાવ, શું કહે છે? હું તમારી મા થાવ। મા, કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા, કુસુમાયુધના મનમાં અનેક વિચારો આવે છે। સપ્પણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાજી પડું, તો માના ઘરે હું વળગી જાઉં, પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં। કુસુમાયુધ એવી ઈચ્છા, ચેષ્ટા એટલે ઈચ્છા, ઈચ્છા કરી શક્યો નહીં, છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો, અને છતાં તે સ્ત્રીનો હાથ પકડી લે છે, અને પોતાને બે હાથ વડે દાબ્યું, અને પોતાને બે હાથ વડે દબાવે છે। માં કહેવરાવવા માંગતી સ્ત્રી જરા હસી, અને માં કહેવરાવવા માંગતી સ્ત્રી હસે છે, પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય, પરંતુ એકલા હસવું કાંઈ બસ થાય, એકલી જ હસે છે, શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી। કુસુમાયુધને થાય છે કે શા માટે મને ખોળામાં લઈને વહાલ નથી કરતી, તેની ખરીમાં તો આ રીતે વહાલ કરતી હતી। કુસુમાયુધે શંકા પૂછી, તમે મારા મા થાઓ, પ્રશ્ન કરે છે કે તમે મારા મા થાઓ। બાળકની બુદ્ધિ મોટાને દાવે છે, પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતું હતું,
શું કહ્યું? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. તો બાળકની બુદ્ધિ મોટા જેવી, મોટા માણસો ક્વેશ્ચન કરે ને એવી છે. પરણીને આવી તે પહેલે જ દિવસે બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો, કઠોર પરીક્ષા લે છે. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે, તે તો જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે, મોટો કરવાનો છે. તે જાણીને જ તેણે પોતાના લગ્ન થવા દીધા હતા. એ જાણતી હતી અને એટલા માટે જાણતી હતી, છતાં પણ એણે લગ્ન થવા દીધા હતા. પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન, પરંતુ બાળકનો ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન, અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે. માતાને જ બાળકને ઉછેરવાનો પ્રશ્ન થાય છે. નાન બાળક નાનપણથી બીમાર પડે છે, તેને બધું બધી રીતે કાળજી લેવી પડે છે, એમને એમ થોડા બાળકો મોટા થાય છે. તો માતાને જ કપરી એટલે કે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. બીમાર પડે છે બાળક, રાતના ઉજાગરા પણ માતા કરતી હોય છે, તો માતાને જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. તો આ તો અપર એટલે કે બીજી માં છે, તો અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે ને એવો હતો. એની તેને પૂરી ખબર નહોતી અને એની તેને ખબર હતી નહીં, છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ હું તમારી ખરી માં થાવ હં. છતાં પણ એમ કહે છે કે હું તમારી ખરી માં થાવ હં, ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી? આગળ આવી ગયું ને કે તમને એણે કહ્યું હતું, અપર સ્ત્રીએ શું કહ્યું હતું? તમને, હું અહીં રહું તો ફાવશે કે જઉં તો ફાવશે, એવો ક્વેશ્ચન કર્યો હતો કુસુમાયુદને. એટલે કહે છે કે ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી? કુસુમાયુદને એની ખરીમાં તું કહીને બોલાવતી નથી, અને આ અપરમાં તમને કહે છે, એટલે એ પ્રશ્ન કરે છે કે તું કહીને કેમ મને બોલાવતા નથી? એમ કરીશ, અપરમાતા કહે છે એમ કરીશ, અને હું તમને શું કહું? બહેન કહેજો. અને કુસુમાયુદ કહે છે હું તમને શું કહું? તો કહે છે બહેન કહેજો. મા કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. એ યુવતીની તૈયારી નહોતી શું સાંભળવાની? મા કે બા. કારણ કે એ યુવતી પરણીને સાસરે આવી અને ત્યાં તેને બાળક કુસુમાયુદ પ્રાપ્ત થાય છે, અને હવે એ નવી પરણીને આવી છે ઘરમાં, તો એને મા કે બા સાંભળવું નહોતું. એટલે કે મા કે બા જેવું શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કઈ કઈ કોડ તેને પૂરવાના હતા, હજુ તો પત્ની તરીકેના જે કોડ છે, ઉમંગ છે, આશાઓ છે એ પૂરા કરવાના હતા. મા કે બા શબ્દ તો બહુ ઘરડો પડે, તેના માટે મા કે બા શબ્દ બહુ ઘરડો પડે છે એમ તેને લાગ્યું, અને એમ તેને લાગે છે. બાળક હતાશ થયો અને બાળક હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. એ તેની ખરીમાં નહોતી અને એ તેની ખરીમાં નહોતી. નિશ્વાસ નાખી તે ઊંઘી ગયો અને નિશ્વાસ નાખીને તે ઊંઘી જાય છે, સૂઈ જાય છે. હવે નંબર બે લખ્યું છે, તો બીજી વાર્તારૂપે અહીંયા બીજો ભાગ આપ્યો છે બે. તો પેજ નંબર ચાર ઉપર ક્રમ બે એમાં જુઓ, બાળક કુસુમાયુદના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાલ સ્વીકાર થયો. પુરુષના હકનો તો તત્કાલ એટલે તાત્કાલિક સ્વીકાર તો થઈ ગયો અને તેના લગ્ન થયા. પુરુષ સમજણો હતો, તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું, કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. શું કહે છે? કે ગયેલી પત્નીના પુત્રને, મારી પત્ની મૃત્યુ પામી છે તો એના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું અને એ આવનાર યુવતીએ કબૂલ કર્યું, મંજૂર કર્યું. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું, એક પ્રકારનો ઉત્સાહ ઉમંગ એના લીધે એણે કબૂલ કર્યું,
અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા, અને ઘરમાં આવી અને માતૃભાવ માતાના ભાવના ભૂખ્યા, કુસુમાયુધને પોતાના જ પુત્રની માફો, કુસુમાયુધને પોતાના પુત્રની જેમ ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો, ઉછેરવાનો મોટો કરવાનો પ્રામાણિકતાથી એ પ્રયત્ન તેણે શરૂ કર્યો, આદર્યો એટલે કે શરૂઆત કરી. કુસુમાયુધ હવે ઉઠશો કે, કુસુમાયુધ હવે ઉઠશો કે, સાત વાગી ગયા છે. ધીમેથી તે બાળકને જગાડતી, અને આ રીતે તે ધીમેથી બાળકને જગાડતી, કુસુમાયુધને જગાડતી. હવે માથામાં દુપેલ નાખવું જોઈએ. બાળક તેની પાસે બેસી વાળ ઓળાવતો, તેના માથામાં તેલ નાખી આપતી હતી અને માથું ઓળી આપતી પણ હતી. હવે નાઈ લો, કુસુમાયુધ નાઈ લેતો, અને કુસુમાયુધ નાઈ પણ લેતો, સ્નાન કરી લેતો. પેજ નંબર 5 ઉપર જુઓ. ભાઈ હવે ઉઠી જાઓ, અપર માતા કે ભાઈ હવે ઉઠી જાઓ. બે કરતાં વધારે રોટલી ન ખવાય, બે કરતાં વધારે રોટલી કે છે ન ખવાય. માતાની આજ્ઞા પાળી બાળક ઉઠી જતો, અને બાળક ત્યાંથી ઊભો પણ થઈ જતો. બહુ દોડવું નહીં હો, અને બહુ દોડવું નહીં હો, બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા. આજ્ઞા થાય એટલે તરત જ કુસુમાયુધ અટકી જાય, અને ચીસ પાડીને બોલાય જ નહીં. બાળકના અણુઅણુમાં ઉભરાતો ઉત્સાહ સમી જતો, અને બાળકના અણુઅણુમાં રજેરજમાં કણે કણમાં જે ઉભરાતો હતો તે ઉત્સાહ સમી જતો, શાંત થઈ જતો. સમી જતો એટલે શાંત થઈ જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ, બાળકને ઉછેરવાની વૃત્તિ અપર મામાં જાગ્રત થઈ ગઈ, બીજી માતામાં જાગ્રત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે, બાળક સુખી થાય અને સારો થાય તે માટે તેણે ભારે જહેમત લેવા માંડી. તો ભારે એણે તકલીફો લેવા માંડી, જે તકલીફ પડે તે, પરંતુ બાળક સુખી અને સારો થાય એ એનો પ્રયત્ન હતો. એટલે કહે છે કે ભારે એવી મહેનત કરવા લાગી, તકલીફો વેઠવા લાગી. બાળક સારો થતો ચાલ્યો, અને બાળક સારું પણ ચાલ્યું, આજ્ઞાધારક થતો ચાલ્યો, આજ્ઞા પ્રમાણેનું કામ કરતો રહ્યો. પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી, પરંતુ તેને શંકા થવા લાગી, માં આવી હોય, એને પ્રશ્ન થાય છે કે માં આવી હોય. આકાશમાં ઉડતું કલ્લોલતું પક્ષી, આકાશમાં ઉડે છે કલ્લોલ કરતું, અવાજ કરતું, કલરવ કરતું પક્ષી, એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય, એકાએક આજ્ઞા પ્રમાણે કામ કરનાર એવું વિમાન બની જાય, અને જે સ્થિતિ અનુભવે તે જ સ્થિતિ, અને જે સ્થિતિ એ અનુભવે છે તે જ સ્થિતિ કુસુમાયુધની થઈ, અને તેવી સ્થિતિ કુસુમાયુધની થઈ. શું કહ્યું આપણને વાક્ય નીચે તમે અંડરલાઈન કરી દો. આકાશમાં ઉડતું કલ્લોળતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય, અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસુમાયુધની થઈ. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેના કપડામાં પણ સ્વચ્છતા આવી. તેની ગતિમાં સ્થિરતા આવી, અને તેની જે ગતિ છે, ઝડપ છે, તેમાં સ્થિરતા પણ આવી. ગુંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે, જે ગુંચવનારી પ્રશ્ન પરંપરા છે તેને બદલે ડહાપણભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો, ડહાપણભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો. અને આખો દિવસ પગ ન વાળતો, આખો દિવસ પગ વાળીને એટલે કે જપીને બેસતો નહીં, શાંતિથી બેસતો નહીં, આખો દિવસ પગ ના વાળતો ધાંધલીઓ છોકરો, એટલે કે આખો દિવસ મસ્તી કરી જાય, પગ વાળીને બેસે નહીં, ધાંધલીઓ છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગે. આ પ્રેમ જે જોઈને, હૂંફ ભર્યો સંબંધ જોઈને, તેનામાં ઘણું બધું પરિવર્તન આવી ગયું. કુસુમાયુધમાં પરિવર્તન જોવા મળ્યું, કારણ કે તેની અપર માતા તેને વધારે પ્રેમ કરવા લાગી, તેને સ્નાન કરાવી, માથામાં તેલ નાખી, માથું ઓળાવી, સ્નાન કરાવી, સ્વચ્છ કપડાં પહેરીને તૈયાર કરતી, તે સુખી અને સારો થાય તેવો પ્રયત્ન કરતી, મહેનત કરતી. એટલે કહ્યું કે આખો દિવસ
પગ ન વાળતો ધાંધલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગી. માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું, ફક્ત શરીર જ એનું સુકાતું ચાલ્યું. આ કુસુમાયુદ્ધ બિલકુલ લોહી લેતું નથી, આ કુસુમાયુદ્ધ બિલકુલ લોહી લેતું નથી, એટલે તેનું શરીર જાડું થતું નથી, પાતળો ને પાતળો રહે છે. ડૉક્ટરને પૂછો ને, અપરમાને ચિંતા થાય, તેની અપર માતાને ચિંતા થાય છે કે ડૉક્ટરને પૂછો ને કે કુસુમાએ શરીર લેતો નથી, તો આ હૂંફ કહેવાય છે, પ્રેમ કહેવાય છે, અપરમાનો કુસુમાએ પ્રત્યેનો પ્રેમ. તો પ્રેમ એ ઔષધરૂપ છે, આપણે પ્રસ્તાવનામાં પણ જોયું હતું ને કે પાઠમાં શું કહેવા માગે છે, તો પ્રેમથી માણસને વાળી શકાય છે. પ્રેમ આપીને માણસના મનની અંદર જે ભાવ છે એને હૂંફ ભર્યા ભાવથી રજૂ પણ કરી શકાય છે. તો આ પ્રેમને ઔષધ એટલે કે દવા સમાન ગણ્યું છે, તો એ પાઠમાં આપણને સમજણ પડે છે. તો અપરમાને ચિંતા થાય છે કે લોહી લેતો નથી, શરીર બળતું નથી. પિતાને વધારે ખાતરી થઈ કે માં પોતાની ફરજ બરાબર બજાવે છે. પિતાને પણ એવું ખાતરી થઈ ગઈ, ચોક્કસ એને ખાતરી થઈ જાય છે કે આ માં છે પોતાની ફરજ બજાવે છે, ભલે ને અપર માં છે પરંતુ પોતાની ફરજ બજાવે છે, બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે કુસુમાયુદ્ધને જોઈ મત આપ્યો. ડૉક્ટરે પણ કુસુમાયુદ્ધને જોઈને કહ્યું, કાંઈ ખાસ વિક્રિયા નથી, એટલે કે કાંઈ ખાસ ભયજનક રોગ નથી. વિક્રિયા શબ્દ આગળ આપણે પહેલું લેક્ચર જોયું ને, પાઠની શરૂઆત કરી ત્યારે પણ બોર્ડ વર્ક કર્યું હતું, વિક્રિયા શબ્દ તમારા પુસ્તકમાં પણ આપ્યું છે. તો વિક્રિયા ભય અહીં આપણે લેવાનું છે, ભયજનક રોગ. તો ભયજનક રોગ નથી, ખાસ ભયજનક રોગ નથી. વિકૃતિ પણ શબ્દ થાય છે, એનો અર્થ આ દવા આપો. તો તમે આ દવા એને આપો. માએ દવા કાળજીપૂર્વક પાવા માંડી અને માતા અપર માતાએ કાળજીપૂર્વક ધ્યાનપૂર્વક દવા પાવા માંડી. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. કુસુમાયને શું લાગે છે કે આ ગંદી દવા પીવી, બાળકને કેવી લાગે દવા, કડવી લાગે, એટલે કહે છે કે આ ગંદી દવા પીવી એના કરતાં બીમાર રહેવું વધારે સારું એમ કહે છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચડી નાખ્યું. શું કહે છે, માની શિખામણ, માતા શિખામણ આપતી, બોધ આપતી અને આગ્રહ કરતી કે દવા પીવાથી સારું થઈ જાય, એમ કે એનું શરીર વળે, જાડો થાય. આગ્રહ આગળ તેણે પોતાના મતને, પોતાની જે ઈચ્છા હતી એ એણે કચડી નાખી. ભાઈ આટલી દવા પી લ્યો પછી રમવા જાઓ. અપર માતા શું કહેતી કે ભાઈ આટલી દવા પી લ્યો અને પછી તમે રમવા જાઓ. માં કહેતી, બહેન એ તો નથી ભાવતી. કુસુમાયુદ્ધને કહ્યું હતું ને કે બહેન કહેવાનું મને, તો એ કહે છે બહેન એ તો ભાવતી નથી, ન ભાવે તો એ તો પીવી જ પડે. તમને ન ભાવે છતાં પણ એ પીવી જ પડે, કેમ? ડૉક્ટર સાહેબે કહ્યું છે. કેમ? તો કહે છે ડૉક્ટર સાહેબે કહ્યું છે, એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ. તો ડૉક્ટરે કહ્યું હોય તે પ્રમાણે તો દવા લેવી જોઈએ. હાસ તો તે બધાના કહ્યા પ્રમાણે કરવું જોઈએ, અને એ બધાના કહ્યા પ્રમાણે આપણે કરવું જોઈએ. મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ, અને મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જોઈએ. ન કરીએ તો માંદા પડે. હું માંદો પડ્યો છું? કુસુમા એમ કહે છે કે હું માંદો પડ્યો છું. હા જરાક. શું કહે છે માતા? હા જરાક. દવા ન પીવું તો મરી જવાય? અપર માએ બીક બતાવી. કુસુમા એમ કહે છે દવા ન પીવું તો અપર માતા શું કહે છે? મરી જવાય. અપર માએ બીક બતાવી. આ રીતે અપર માતા બીક બતાવે છે, ડરાવે છે, એટલે દવા પી લે. બાળકને તે ધમકાવતી નહીં, બાળકને ધમકાવતી ન હતી. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું, અપર માતાએ બાળ ઉછેર વિશે ઘણું વાંચ્યું, એટલે ધમકાવા કરતાં વાદ વિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી. એટલે એણે ઘણું બધું વાંચન કર્યું હતું બાળ ઉછેર વિશે, એટલે કહે છે ધમકાવા કરતાં, એને ધમકાવા કરતાં શું કરવાનું, વાદ વિવાદ કરીને
બાળકને નિરુત્તર બનાવી, ઉત્તર વગરનો બનાવો. નિરુત્તર આપણે લખ્યું છે સંધિ છૂટી પાડવામાં, નિરુત્તર ઉત્તર વગરનો. તો બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવ, પોતાનું કહ્યું કરાવી લેવું. આટલી લાંબી વાત ક્વચિત જ થતી, અને આટલી બધી લાંબી વાત ક્વચિત સંસ્કૃત શબ્દ છે, ક્યારેક જ થતી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. થતીને ત્યારે તેને બાળકને જે સમજાવે છે ને તેનો એને શાસ્ત્રીય રીતે સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિશે જુદો જ હતો. બાળકનો મત તો કેવો હતો? જુદો જ હતો. મરી જવાય તો શું શું ખોટું? બાળકને એમ થતું કે મરી જવાય તો શું ખોટું? શાંત બની દવા પી જતાં બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. શાંત બનીને દવા પી ગયો, પરંતુ એના મનમાં તો પ્રશ્ન થાય છે. માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું. શું કહે છે? માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું. તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભૂલાઈ જવા, એને પોતાની માતા સંબંધી, માતા સાથેના સંબંધની જે ઝાંખી છે તે ભૂલાઈ જવા આવેલી વાત યાદ આવી. હવે એને પોતાની માતા માતા સાથેનો જે સંબંધ હતો તેનું જે સ્મરણ હતું એ ભૂલી ગયું હતું, અને હવે તેને થોડું યાદ આવે છે. એટલે કે છે યાદ આવે, હું પણ મરી જાઉં તો માને મળાય નહીં. એને શું થાય છે કે હું પણ મરી જાઉં તો માને મળાય નહીં. તેના મને તર્ક કર્યો, અને તેના મને તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો, અને એ તર્ક તેને શું લાગે છે? પ્રમાણરૂપ લાગે છે. દવા અને કાળજી છતાં કુસુમાએ ખરેખર માંદો પડ્યો. દવા અને કાળજી, અપર માતા દવા પણ આપતી હતી અને કાળજી પણ દેખરેખ પણ રાખતી હતી, છતાં ખરેખર કુસુમાએ માંદો પડે છે. પેજ નંબર 6 ઉપર જુઓ. ભાઈ, તમને શું થાય છે? નિત્ય નિયમ પેજ નંબર 6 ઉપર આપણને ક્રમ ત્રીજો આપ્યો છે. પહેલો ક્રમ, બીજો ક્રમ અને ત્રીજો ક્રમ. હવે ત્રીજો ક્રમ શરૂ થાય છે. તો ત્રીજો ક્રમ પેજ નંબર 6 ઉપર આપ્યો છે. તો ભાઈ, તમને શું થાય છે? નિત્ય નિયમ પ્રમાણે નાઈને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું. તો નિત્ય નિયમ પ્રમાણે જમવા, નાહીને જમવા આવે છે કે સ્નાન કરીને જમવા આવે છે એવા બાળકને માતા પૂછે છે, અપર માતા પૂછે છે. કાંઈ નહીં બહેન, કુસુમાયુદ્ધ જવાબ આપે છે. અરે, પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે, મને ખબર નથી. અને આ શરીર ઉપર રૂવા ઊભા થઈ ગયા છે, અને શરીર ઉપર રૂવાડા, શરીર ઉપર જે રૂવાટી છે ને, વાળ છે ને, તો એ રૂવા બહુ ઠંડી પડે ત્યારે રૂવાટા ઊભા થઈ જાય છે, આપણે કહીએ છીએ ને, તો એ રૂવા રૂવાડા ઊભા થઈ ગયા છે. જરા ટાઢવાય છે ત્યારે તમે નહાયા શું કરવા? કુસુમાએ કહે છે કે મને જરા ઠંડી, ટાઢ એટલે કે ઠંડી, ઠંડી લાગે છે ત્યારે તમે નહાયા શું કરવા, સ્નાન શું કરવા કર્યું ઠંડી લાગતી હતી તો? એમ કહે છે, માતા કહે છે, અપર માતા કે શું કરવા તમે સ્નાન કર્યું? તો અહીં સુધી આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ, અને પછીના લેક્ચરમાં આપણે ફરી મળીશું. તો આજે આપણે પાઠ 2, જેનું નામ છે ખરીમા, અને લેખકનું નામ પણ બોર્ડ પર લખ્યું છે, તમારી નોટબુકમાં તમારે સુંદર અક્ષરે લખવાનું છે, રમણલાલ વસંતલાલ દેસાઈ, સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને બોર્ડ પર લખ્યા છે વિરોધાર્થી શબ્દો, અને આ બાજુ લખ્યા છે સંધિ છૂટી પાડો એ શબ્દો. તો સંધિનો શબ્દ અને સંધિ છૂટી પાડતા શબ્દો. તો તમારે બોર્ડ વર્ક કર્યું છે તે પણ આ લેક્ચર પૂરું જોયા પછી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખવાનું. તો ફરી અધૂરો પાઠ છે, ક્રમ 3 આપ્યું છે, એ આપણે થોડું જોયું, એના પછીથી આપણે આગળના લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. તો ગુડ ડે.